ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે કેજી 2 વિષય ગુજરાતી આજે આપણે શું જોવાનું છે? અશ્વેય બાળકો કોકો કયો અશ્વેય બાળકો આભાર આપણે ટૂંટક ટૂંટક જોઈ ગયા. આજે આપણે સળંગ જોવાનું છે. અશ્વેય બાળકો કોકો હવે તો ખબર પડી જઈ ને. અશ્વેય બાળકો બોલાય શું બોલાય? અશ્વેય બાળકો કોકો લે કોને અશ્વેય કી ખણે અશ્વેય કી એ રીતે તમે બોલો છો ને. એટલે અહીંયા આપણે શું લખવાનું? યક બોલાય એટલે અહીંયા આપણે લખીએ છીએ. ચલો યકા એટલે ય અને કાનો આ. હવે આપણે અને અશ્વેય કી એટલે આપણે ય ઈ એટલે આપણે ત્રણ સ્વર ચાલે આપણે અ આ અને ઈ. કયા સ્વર કે હોય? અ આ અને ઈ. ચલો આજે આપણે હવે હું લખાવું એમ તમારે કપકો લખવાનું છે. ચલો મારા જોડે લખો અને અશ્વેય કી. આખી લીટી પાડીને જ લખવાનું તમારે. કોને અશ્વેય કી. જો ક પછી શું આવે? ખ. તો ખ ને અશ્વેય કી. ચલો પછી શું આવે? ઘ. તો ઘ ને અશ્વેય ગી. ચલો પછી ઘ ગરલો. ઘ ને અશ્વેય ઘી. પછી ચ ને અશ્વેય ચી. પછી શું આવે? છ. એટલે છ ને અશ્વેય છી. પછી શું આવે? જને અશ્વેય જી. ચલો લખી ના પડે કેટલી. ચલો પછી કયું જ આવે? જભલાનો. એટલે જને અશ્વેય જી. ચલો પછી શું આવે? ટ. એટલે ટ ને અશ્વેય ટી. ટપાલી નો ટ એટલે નહીં બોલવાનું, ટ બોલવાનું. શું બોલવાનું? ટ. ટ ને અશ્વેય ટી. ચલો ટ પછી ઠ. એટલે ઠ ને અશ્વેય ઠી. ચલો પછી શું આવે? ડ. તો ડ ને અશ્વેય ડી. અને પછી ડગલાનો ડ. એટલે ડ ને અશ્વેય ધી. ચલો પછી શું આવે? કોણ બોલ છે? અણ. અણ ને અશ્વેય અણી. પછી શું આવે? ત. એટલે ત ને અશ્વેય તી. ચલો લખી ના પાલીટી. અક્ષર સારા કાઢીને લખજો. ચલો પછી શું આવે? થ આવે. શું આવે? થ. થ ને અશ્વેય થી. ચલો થ પછી શું આવે? કોણ બોલ છે? આ દડાનો દ. એટલે દ ને અશ્વેય ડી. પછી ધ ને અશ્વેય ધી. ન ને અશ્વેય ની. પછી પતંગ નો પ બોલો તમે બધા. એટલે પ ને અશ્વેય પી. પછી શું આવે? કોણ બોલ છે? આ ફટાકડા નો હ. એટલે ફ ને અશ્વેય પી. ચલો પછી શું આવે? ભ ને અશ્વેય બી. ઊંચો આવે કોણ બોલ છે? આ ભમરડો જોયો છે ને? એટલે ભમરડાનો ભ. ભ ને અશ્વેય બી. પછી શું આવે? મગરનો મ. હા એટલે મ ને અશ્વેય મી. ચલો મ પછી ય. એટલે ય ને અશ્વેય ઈ. રમકડા જોયા છે ને ત્યાંનું શું કહેવાય? ર ને અશ્વેય રી. પછી શું આવે? કોણ બોલ છે? શું આવે? લ આવે. શું આવે? લ. લ ખોટી નો લ. એટલે લ ને અશ્વેય લી. ચલો પછી વ. વ ને અશ્વેય વી. ચલો પછી કયું શું આવે? કોણ બોલ છે? શરણાઈ નો. એટલે સ ને અશ્વેય સી. પછી કયું શું આવે? ષષ્ટકોણ નો. એટલે સ ને અશ્વેય સી. પછી આ સસલાનો જોઈ છે તે બધે સસલું. એટલે સ ને અશ્વેય સી. પછી હરણ નો. એટલે હ ને અશ્વેય ઈ. પછી શું આવે? અડ. અડ ને અશ્વેય અડી. ચલો પછી અડ પછી શું આવે? ક્ષ. શું આવે? ક્ષ. એટલે ક્ષ ને અશ્વેય સી. ક્ષ પછી ન્ય. શું
શું આવે? જ્ઞ, એટલે જ્ઞાની હસ્વઈ જ્ઞિ. અને છેલ્લે શું આવે આપણે? ઈ. શું આવે? સ્વર. ઈ. શું આવે? ઈ, ઈયર નો ઈ. ચલો આથી પક્કું લખી નાખો તમે બધા, બોલતું જાઓ અને લખતું જવાનું. ચલો અડાવ મારા જોડે બોલો, ચલો લખજો પછી. ચલો અહીંયા બોલો, કને હસ્વઈ કી, કને હસ્વઈ કી, ગને હસ્વઈ ગી, ગને હસ્વઈ ગી, ચને હસ્વઈ ચી, ચને હસ્વઈ ચી, જને હસ્વઈ જી, જને હસ્વઈ જી, તને હસ્વઈ ટી, તને હસ્વઈ ટી, ધને હસ્વઈ ડી, ધને હસ્વઈ ડી, અને હસ્વઈ અણી, તને હસ્વઈ ટી, થને હસ્વઈ થી, ધને હસ્વઈ ડી, ધને હસ્વઈ ડી, ધને હસ્વઈ ની, કને હસ્વઈ પી, કને હસ્વઈ ફી, કને હસ્વઈ બી, કને હસ્વઈ બી, મને હસ્વઈ મી, યને હસ્વઈ ઈ, રને હસ્વઈ રી, લને હસ્વઈ લી, વને હસ્વઈ બી, ક્ષને હસ્વઈ ક્ષી, ક્ષને હસ્વઈ શી, ક્ષને હસ્વઈ સી, અને હસ્વઈ હી, અડણે હસ્વઈ અડી, ક્ષને હસ્વઈ ક્ષી, જ્ઞાને હસ્વઈ જ્ઞિ. અને શું કહેવાય? ઈ. શું કહેવાય? ઈ. ચલો આ રીતે તમારે શું કરવાનું? કપ્પો બે વખત લખવાનો, એ હોમવર્ક છે તમારું. બે વખત કપ્પું લખવાનો અને બોલવાનો. મમ્મી પપ્પાને જોડે બેસાડજો અને હસ્વ ઈ એ રીતે બોલજો. હા, નમસ્તે.